નમસ્કાર મિત્રો શ્રમ અને રોજગાર દ્વારા સંચાલિત બાઇસેક વર્ચ્યુઅલ ક્લાસમાં હું એમ એ દેસાઈ ઇલેક્ટ્રિકલ ગ્રુપ આઈટીઆઈ માતર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટ્રાન્સફોર્મર કુલિંગ ઓઇલ ટેસ્ટિંગ ટ્રાન્સફોર્મર પેરેલ ઓપરેશન વિશે જોઈશું આગળ આપણે જોઈ ગયા કે જ્યારે કોઈપણ વાહકતાના ની અંદર કરંટ પસાર થાય છે ત્યારે તે વાહકતામાં અથવા વાયરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આ થતી ઉત્પન્ન થતી ગરમી આઈસ્કેર આ પ્રમાણમાં હોય છે રોટેટિંગ મશીન જેવા કે મોટર જનરેટર વગેરેમાં ગરમીથી બચવા માટે મોટર કે જનરેટરની સાફ સાથે ફેનની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી એર સર્ક્યુલેશનના કારણે ઉત્પન્ન થતી ગરમીમાં ઘટાડો કરવામાં આવે છે અને તેના ટેમ્પરેચરમાં ઘટાડો થાય છે જ્યારે ટ્રાન્સફોર્મર એ કોઈ પણ ફરતું સા સાધન નથી પરંતુ તે એક સ્થિર યંત્ર છે અને આ સ્થિર યંત્રને કૂલિંગ કરવું બહુ મુશ્કેલ હોય છે જ્યારે ટ્રાન્સફોર્મરને લોડ સાથે જોડવામાં આવે છે ત્યારે વાહકની અંદર કરંટ પસાર થવાના કારણે વાઇન્ડિંગની અંદર કોપર લોસ થાય છે અને આ લોસિસના પ્રમાણે આઈસ્કવેર આરના લીધે ગરમી ઉત્પન્ન થાય છે ગરમીના કારણે કોર ગરમ થાય છે લોસને લીધે વાઇન્ડિંગ પણ ગરમ થાય છે જો ગરમી જો બહાર ફેંકવામાં આવે નહીં તો ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર અમુક હદ કરતાં વધી જાય છે આથી વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને નુકસાન થાય છે પરિણામે શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે અને ટ્રાન્સફોર્મરમાંથી જો અધિક પ્રમાણમાં પસાર થાય તો ટ્રાન્સફોર્મર બળી જાય છે આ માટે ટ્રાન્સફોર્મરને કૂલિંગ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે તો ટ્રાન્સફોર્મરને કૂલિંગ કઈ રીતે કરવામાં આવે છે તો પહેલું જે છે નેચરલ એર કૂલિંગ તો આ રીતનો ઉપયોગ ઓછી કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મરમાં વપરાય છે કુલિંગ મીડિયમ હવા છે અને તેનું સર્ક્યુલેશન નેચરલ હોય છે દાખલા તરીકે નાના પ્રકારના ટ્રાન્સફોર્મર આપણે જોઈએ રેડિયો ટીવી લેથ મશીનની અંદર જે બસો ત્રીસથી ચારસો ચાલીસ વોલ્ટ સુધીના કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મર હોય છે તેને બાર એર કુલિંગ દ્વારા એને ઠંડુ રાખવામાં આવે છે બીજું છે એર બ્લાસ્ટ કુલિંગ તેના નામ પ્રમાણે જ આપણે જોઈએ એર એટલે હવા બ્લાસ્ટ એટલે ફેંકવો ને કુલિંગ એટલે ઠંડુ કરવું એટલે કે આ રીતમાં પંખાની મદદથી ટ્રાન્સફોર્મર પર હવા ફેંકવામાં આવે છે એટલે કે જે જગ્યાએ ટ્રાન્સફોર્મરમાં ની અંદર વધારે પ્રમાણની અંદર કોર ગરમ થતો હોય તો તેવી જગ્યાએ ટ્રાન્સફોર્મરની આજુબાજુ પંખા લગાવી અને બહારની કુદરતી હવા એ પ્રેશરથી ફોર્સથી દાખલ કરવામાં આવે છે આ રીતે એર બ્લાસ્ટ કુલિંગ કરવામાં આવે છે ત્રીજું છે નેચરલ ઓઇલ કૂલિંગ તો આ રીતની અંદર આકૃતિમાં આપણે જોઈએ બતાવ્યા મુજબ ટ્રાન્સફોર્મર ઓઇલથી ભરેલી ટાંકીમાં ટેન્કની સરફેસની અંદર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે છે આ ટ્રાન્સફોર્મરની અંદર ટ્રાન્સફોર્મર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે આ ઓઇલનો ઉપયોગ ટ્રાન્સફોર્મરને માત્ર કૂલિંગ રાખવા માટે કરવામાં આવતું નથી પરંતુ વાઇન્ડિંગનું માટે એક ઇન્સ્યુલેશન એટલે કે અવાહક તરીકે બી કાર્ય પૂરું પાડે છે આ ટ્રાન્સફોર્મર ઓઇલ કોર અને વાઇન્ડિંગની ગરમી શોષી લે છે અને ટેન્કની સપાટીને આપે છે હવા દ્વારા ગરમી ઠંડી થાય છે આ સિસ્ટમમાં વધુ અસરકારક એરિયા વધારવામાં આવે છે અથવા તો કોરોગેટેડ નિકોવાળા છાપરા કે સીટમાંથી બનાવવામાં આવે છે અથવા પાંચ સેન્ટીમીટર ડાયામીટરની રાઉન્ડ પાઇપ મૂકવામાં આવે છે ટ્રાન્સફોર્મર દ્વારા હીટ ઉત્પન્ન થવાના કારણે ઓઇલ પાઇપ અથવા ટેન્ક દ્વારા સર્ક્યુલેટ થાય છે ગરમ ઓઇલ વજનમાં હલકો હોવાથી ઉપરની તરફ જાય છે અને ઠંડુ થતાં ટેન્કની નીચે જાય છે આ સિસ્ટમમાં ઓઇલ લેવલ ટાંકીની ઉપર તરફથી નીચેની પાઇપથી નીચે ન રાખો તો આકૃતિની અંદર આપણે જોઈશું કે આકૃતિની અંદર વચ્ચે ટાંકી જે દર્શાવેલી ટેન્ક છે ટેન્કની અંદર ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ રાખેલું છે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ રાખી ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર ટ્રાન્સફોર્મર ઓઇલ ભરવામાં આવે છે અને આ ટેન્કની આજુબાજુ ક્યુબ આકારની પાઇપો ફિટ કરેલી હોય છે જ્યારે ટ્રાન્સફોર્મરને લોડ સાથે જોડેલ હોય કરંટ પ્રમાણે હિસ્ટાઈસિસ લોસ થવાના કારણે ગરમી ઉત્પન્ન થશે ગરમી ઉત્પન્ન થવાના કારણે ટ્રાન્સફોર્મર ઓઇલ ગરમ થશે ટ્રાન્સફોર્મર ઓઇલ ગરમ થવાના કારણે વજનમાં હલકું થશે અને ઉપરની તરફ સર્ક્યુલેટ થશે ઉપરની તરફ સર્ક્યુલેટ થવાના કારણે જે ઓઇલ પાઇપ મારફતે નીચેની તરફ જશે જે આકૃતિની અંદર દર્શાવેલ છે જ્યારે પાઇપ મારફતે સર્ક્યુલેટ થશે ત્યારે પાઇપ જે છે એ બહારના હવાના સંસર્ગના હોવાના કારણે ઠંડી હોય છે અને સર્ક્યુલેટ થવાના કારણે ઓઇલ ઠંડુ થશે અને પાછું ટ્રાન્સફોર્મરની અંદર દાખલ થશે અને આ જ રીતે સતત પ્રક્રિયા ચાલુ થતી રહે છે હવે આપણે ચોથું જોઈએ નેચરલ ઓઇલ કૂલ એડ બ્લાસ્ટ પ્રકારનું કૂલિંગ તો આ પ્રકારના ઓઇલ કૂલિંગ તરીકે આ પ્રકારનુંમાં ઓઇલ કૂલિંગ તરીકે વપરાય છે અને તેનું સર્ક્યુલેશન નેચરલ હોય છે તથા ઓઇલને ઠંડુ કરવા માટે નળી ઉપર હવાનું બ્લાસ્ટની મદદથી ફેંકવામાં આવે છે તો આકૃતિની અંદર આપણે જોઈશું તો ટેન્ક છે ટેન્કની અંદર જે છે ટ્રાન્સફોર્મ વાઇન્ડિંગ કોઈલ મૂકેલી હોય છે આ ટેન્કની અંદર ટ્રાન્સફોર્મર ઓઇલ ભરવામાં આવે છે ટ્રાન્સફોર્મર ઓઇલ ભરતા એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ટ્રાન્સફોર્મર ઓઇલ એ ટ્રાન્સફોર્મરની પૂરેપૂરી સપાટી ભરી દેવી જોઈએ નહીં થોડાક પ્રમાણની અંદર જગ્યા રાખવામાં આવે છે જ્યારે આ ટ્રાન્સફોર્મરને લોડ સાથે જોડવામાં આવે ત્યારે પાવર લોસ થવાના કારણે ગરમી ઉત્પન્ન થશે ગરમી ઉત્પન્ન થવાના કારણે ઓઇલ ગરમ થશે જેમ જેમ પાવર લોસ વધારે થશે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધશે ગરમીનું પ્રમાણ વધવાના કારણે ઓઇલ ગરમ થશે ઓઇલ ગરમ થવાના કારણે ઓઇલ પાતળું પડશે ઓઇલ પાતરું પડશે એટલે સપાટીના ઓઇલના જે અણુઓ પાર્ટિસિપેટ હોય છે એ ઉપરની તરફ ગતિ કરશે આ ટાંકીની બંને સાઈડે ટ્યુબ રાખેલી હોય છે જેને આપણે રેડિયેટર તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ગરમ થયેલું ઓઇલ છે એ રેડિયેટર ની અંદર દાખલ થશે રેયાડિએટરની અંદર દાખલ થતાં રેયાડિએટર ટ્યુબની અંદર પ્રસરણ પામશે આ ઓઇલને ઠંડુ રાખવા માટે રેયાડિએટરની બાજુમાં ફેનની રચના કરવામાં આવે છે આ ફેન હાઈસ્પીડ ફૅનનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી હવાનો ફોર્સ પૂરેપૂરો આ રેડિએટર ઉપર પડી શકે કે જેથી હવાની મદદથી જે ટ્રાન્સફોર્મર ઓઈલ છે એ ઠંડુ થાય અને પાછું તે નીચેની તરફ પ્રયાણ કરશે અને આ જ રીતે આ પ્રકારના ટ્રાન્સફોર્મરની અંદર કોલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું છે આગળ આપણે જોઈએ ફોસ્ડો ઓઇલ કૂલ્ડ નેચરલ એલ પ્રકારનું ટ્રાન્સફોર્મર જેને ટૂંકમાં ઓડી એન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો આમાં ટ્રાન્સફોર્મર ઓઇલથી કુલિંગ થાય છે પરંતુ ઓઇલનું સર્ક્યુલેશન પંપથી થાય છે તથા ઓઇલને ઠંડુ રાખવા માટે નેચરલ એર વપરાય છે આમાં કુલિંગ મીડિયમ ઓઇલ છે અને તેનું સર્ક્યુલેશન ફસ્ટ પ્રકારનું હોય છે આ માટે પંપ વાપરવામાં આવે છે પરંતુ આ ઓઇલનું કુ એર વડે થાય છે અને એરને સર્ક્યુલેશન કરે છે તો આકૃતિની અંદર આપણે જોઈશું તો ટ્રાન્સફોર્મરની અંદર જે છે ટેન્કની અંદર ટ્રાન્સફોર્મર કોડ મૂકેલો છે આ કોડની અંદર ટ્રાન્સફોર્મર ઓઇલ ભરવામાં આવે છે ટેન્કની આજુબાજુ છે રેડિયેટર્સ જેને ટ્યુબ તરીકે સાદી ભાષામાં ઓળખવામાં આવે છે આ ટ્યુબની બાજુ એક પંપની રચના કરવામાં આવે છે કે જે ઓઇલને ફોર્સથી સર્ક્યુલેટ કરી શકે છે અને આની અંદર જે કૂલિંગ જે છે એર વડે થાય છે એટલે કે કુદરતી રીતે ઠંડુ કરવામાં આવે છે અને આ કુદરતી રીતે ઠંડુ કરવાની સાથે સાથે જો વધારે પ્રમાણની અંદર ગરમી ઉત્પન્ન થાય તો રેડિએટરની બાજુમાં ફેનનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી ફોર્સથી આ રેડિયેટર ઉપર હવાનું દબાણ આવે ને હવાના દબાણના કારણે રેડિએટર ઝડપથી ઠંડુ પડે છે આ જ રીતે સર્ક્યુલેશન સિસ્ટમની મદદથી ટ્રાન્સફોર્મર ઓઇલને ઠંડુ રાખવામાં આવે છે છઠ્ઠું આપણે જોઈએ ફોસ્ટ ઓઇલ ફોર્સ્ટ એર પ્રકારનું કુલિંગ જેને કહેવાય ઓડી એફ તો આમાં ઓઇલને પંપની મદદથી સર્ક્યુલેટ કરવામાં આવે છે જ્યારે ગરમ ઓઇલ રેડિએટરમાંથી પસાર થાય છે ત્યારે હવાના બ્લાસ્ટથી ઠંડુ થાય છે આકૃતિની અંદર આપણે જોઈએ તો ટેન્કની અંદર જે છે ટ્રાન્સફોર્મર મૂકેલું છે જેની અંદર વાઈન્ડિંગ કરેલું હોય છે ખુલ્લી ટેન્કની અંદર ટ્રાન્સફોર્મર ઓઇલ ભરવામાં આવે છે જ્યારે આને સપ્લાય સાથે જોડવામાં આવે તો લોડના પ્રમાણની અંદર કરંટ પસાર થવાના કારણે તેની અંદર લોસીસ ઉત્પન્ન થાય છે આ જે ઉત્પન્ન થતો આ લોસીસ એ આઈ સ્ક્ર આરના પ્રમાણમાં હોય છે આ લોસીસ થવાના કારણે કોર અને વાઇન્ડિંગ બંને ગરમ થશે અને આ ગરમીથી બચવા માટે આપણે ટ્રાન્સફોર્મર ઓઇલની રચના કરેલી છે જ્યારે વધુ પ્રમાણની અંદર કરંટ પસાર થતું હોય ને ઓઇલ ટેમ્પરેચર જો વધારે રહેતું હોય તો તેના માટે આપણે કુલિંગ ટ્યુબ જેને રેડિયેટરની રચના કરવામાં આવેલી છે આ રેડિયેટરની સાથે એક ઓઇલ પંપ મૂકવાલો હોય છે જ્યારે ઓઇલ ગરમ થશે ત્યારે તેના અણુઓ હલકા થવાના કારણે તે ઉપરની તરફ સપાટીની ઉપરની તરફ જશે અને ઉપરની તરફ થવાના કારણે તે રેડિયેટર ટ્યુબની અંદર ગરમ જે ઓઇલ છે એ દાખલ થશે અને આ રેડિએટરને ઝડપથી રેડિએટરમાં રહેલા ઓઇલને ઝડપથી ઠંડુ કરવા માટે તેની આજુબાજુ હાઈ સ્પીડ ફેનની રચના કરવામાં આવે છે અને તેને ફોર્સ આપીને કોલિંગને ઠંડુ રાખવામાં આવે છે ઓઇલ સતત સર્ક્યુલેશન થવાના કારણે ટ્રાન્સફોર્મરની અંદર જે રહેલું ટેમ્પરેચર જે છે એ જળવાઈ રહે છે આ પ્રકારનું ટ્રાન્સફોર્મર જે છે એ ભાગે સબ સ્ટેશનોની અંદર વધારે પ્રમાણમાં કરવામાં આવે છે સાતમું છે ફોસ્ટ ઓઇલ ફોસ્ટ વોટર નેચરલ એલ પ્રકારનું કોલિંગ તેને ટૂંકમાં ઓડી ડબલ્યુ એફ એડ પ્રકારનું કહેવામાં આવે છે તો આની અંદર કૂલિંગ માટે અત્યાર સુધી દરેક પ્રકારના ટ્રાન્સફોર્મર જોયું કે ટ્રાન્સફોર્મરના કુલિંગ માટે જ ટ્રાન્સફોર્મર ઓઇલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને તેનું સર્ક્યુલેશન પંપથી ફોર્સ કર પ્રકારનું હોય છે ઓઇલને પાણીથી ઠંડુ કરવામાં આવે છે અને પાણીનું સર્ક્યુલેશન ફોસ્ટ પ્રકારનું હોય છે તેને પાણી અને હવાને લીધે કુદરતી રીતે ઠંડુ થાય છે તો આકૃતિની અંદર આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર ટ્રાન્સફોર્મર વાઇન્ડી મૂકવામાં આવે છે તેને કૂલિંગ માટે ટ્રાન્સફોર્મર ઓઇલ ભરવામાં આવે છે આ ટ્રાન્સફોર્મર ઓઇલની ટેન્કની બાજુ રેડિએટર હોય છે આ રેડિએટરની વચ્ચે એક ઓઇલ પંપની રચના કરવામાં આવે છે આ રેડિએટર જે હોય છે રેડી આજુબાજુમાં એક વોટર પંપની રચના કરવામાં આવે છે જે આકૃતિની અંદર આપણે જોઈ શક્યા છીએ કે રેડિયેટેની આજુબાજુ એકબીજી કોલ્ડ વોટર માટેની વ્યવસ્થા કરવામાં આવે છે કે જે ગરમ ઓઇલના કારણે જે રેડિયેટર જે ગરમ થાય છે એ રેડિયેટર પાણીના હિસાબે પાણીના સંસર્ગમાં રહેવાના કારણે પાણી બી ગરમ થશે અને આ પાણી જે ગરમ થશે એ બાજુની અંદર જે રેડિયેટર છે કુલિંગ ટ્યુબ જે આપેલી જે છે હોટ વોટર જે છે ઉપરની તરફ જે હશે અને એનાથી નીચેની તરફ પ્રયાણ કરશે અને પંપની મદદથી ફોર્સ આપીને સતત આ સર્ક્યુલેશન પાણીનું ચાલુ રાખવામાં આવે છે કે જેથી રેડિએટરની મદદથી જે ગરમ હોય છે એ જલ્દી ઠંડુ પડે છે અને ટ્રાન્સફોર્મરની અંદર જે ટેમ્પરેચર જે હોય છે એ ટેમ્પરેચરનું તાપમાન જળવાઈ રહે છે તો આપણે જોયું અત્યાર સુધી ટ્રાન્સફોર્મરનું કૂલિંગ કેવી રીતે કરવામાં આવે છે શા માટે કરવામાં આવે છે તો ટ્રાન્સફોર્મરનું કૂલિંગ એટલા માટે કરવામાં આવે છે જો ટેમ્પરેચર કરતાં જો તેની ગરમી વધી જાય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અને વધારે પડતા ગરમીને કારણે તેનું ઓઇલ ગરમ થાય છે અને ગરમીના કારણે તેનું વાઇન્ડિંગ બી બળી જવાની સંભાવના રહે છે એટલા જ માટે ટ્રાન્સફોર્મરને તેની કરંટની કેપેસિટીના પ્રમાણે જે પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે એ પ્રમાણે એની કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે તો હવે આપણે જોઈશું ટ્રાન્સફોર્મર ઓઇલ અને તેનું ટેસ્ટિંગ તો સૌથી પહેલાં તો પ્રશ્ન એ થશે કે ટ્રાન્સફોર્મરનું ઓઇલનું ટેસ્ટિંગ શા માટે કરવામાં આવે છે તો આપણે ટ્રાન્સફોર્મરની અંદર આપણે જોયું કે ટ્રાન્સફોર્મરના ભાગોની અંદર આપણે રસ અભ્યાસ કરી જોયો કે જ્યારે ટ્રાન્સફોર્મર બી એક ઓઇલ જે છે અવાક તરીકેનું કાર્ય કરે છે અને ટેમ્પરેચર શોષી લેવાનું કાર્ય કરે છે પણ જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ કે ભેજ આવી જાય ત્યારે ટ્રાન્સફોર્મરની જે ઓઇલ જે છે એને ડાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્ડ જે હોય છે એની અંદર ઘટાડો થાય છે અને આ જે ડાય ઇલેક્ટ્રિકલ સ્ટેન્ડમાં ઘટાડો થાય પરિણામે જે કુલિંગ સિસ્ટમ માટે જ્યારે ઓઇલ જેવો ઉપયોગ થાય છે ત્યારે તેની કાર્યક્ષમતા આપણને જોઈએ તેવી મળી શકતી નથી એટલા જ માટે આ ટ્રાન્સફોર્મર ઓઇલને સમયા અંતરે ટ્રાન્સફોર્મરના ડ્રિન્ક કોકમાંથી ઓઇલ કાઢી ટ્રાન્સફોર્મરનું ઓઇલ ટેસ્ટિંગ કરવામાં આવે છે આ ટ્રાન્સફોર્મરનું ઓઇલ ટેસ્ટિંગ કરવા માટેનું બી સાધન બી હોય છે જે આપણે પછી જોઈએ તો હવે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ કે ટ્રાન્સફોર્મરનું ઓઇલ અને તેનું ટેસ્ટિંગ તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતાં ઓઇલની ડાઇટ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ખૂબ જ ઓવી ઊંચી હોવી જોઈએ જેટલી જ ટાઈ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ વધારે તેટલી જ તેનું ટેમ્પરેચર ગ્રહણ કરવાની શક્તિ વધારે જે હોય છે તેમાં જો કોઈ પણ અશુદ્ધિ ન હોવી જોઈએ આ જ કારણોસર ટ્રાન્સફોર્મરની અંદર જો અશુદ્ધિઓ રહી છે કે નહીં તે ચેક કરવા માટે સમયાંતરે ટ્રાન્સફોર્મરનું ઓઇલનું ટેસ્ટિંગ કરવું આવશ્યક છે જે ટ્રાન્સફોર્મર ઓઇલનું ટેસ્ટિંગ કરવાનું છે તેને ટાંકીના બોટમ એટલે કે નીચેના ભાગમાંથી બોટલમાં લાવવામાં આવે છે કારણ કે જો તેમાં ભેજ કે કચરો હશે તો તે નીચેના ભાગે જમા થયેલ હશે અને ત્યારબાદ ઓઇલમાં જોઈ લેવું કે તપાસવું કે કચરો છે કે કેમ ત્યારબાદ લોખંડના સરિયાને ગરમ કરી ઓઇલમાં ડૂબાડવો અને ચેટરિંગ એટલે કે તડતડ અવાજ ચેક કરવો તો આ ઓઈલ ટેસ્ટિંગ કરવા માટે કેવી રીતે કરવો તો આ માટે ઓઈલ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ આવે છે કે જે ઇક્વિટમેટમે ઓઇલની ડાય ઇલેક્ટ્રિક સ્ટેટનું ટેસ્ટિંગ કરવામાં આવે છે આ જે ઓઇલ ટેસ્ટિંગનું સાધન જે હોય છે એ પોર્ટેબલ હોય છે એટલે કે ઉચકીને લઈ શકાય લઈ જઈ શકાય તેવું સાધન હોય છે આની અંદર સાધનમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે કાચનું વાસણ વોલ્ટ મીટર અને બે પોલિશ કરેલા ઇલેક્ટ્રોલ હોય છે ઓઇલ ટેસ્ટિંગ માટે બે ઇલેક્ટ્રોડ વચ્ચે ચાર એમ એમ અંતર રાખવું અને કાચના વાસણમાં ઓઇલ ભરવું આ ઓઇલ એટલે કે જે સેમ્પલ માટે લાવ્યા હોય તેનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટમાં આપેલ સ્ટેટ દ્વારા પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજમાં વધારો કરવો આ વધારો કાચના વાસણમાં રહેલ ઇલેક્ટ્રો વચ્ચે સ્પાર્ક ન થાય કે સ્પાર્ક તે સમયના વોલ્ટેજને માપતા તે સેમ્પલ તરીકે લાવેલ ઓઇલનું ડા ડાય ઇલેક્ટ્રિકલ સ્ટેન્ટ ટેસ્ટિંગ હશે તો આપણે આકૃતિની અંદર આપણે જોઈશું કે ઓઇલ ટેસ્ટિંગ માટેનું સાધન છે તો આ સાધનની અંદર શું શું હોય છે તો ઓઇલ ટેસ્ટિંગ સાધનની અંદર એક ડીમર જે હોય છે ત્યાર પછી ટ્રાન્સફોર્મર હોય છે આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઈડે એક વોલ્ટમીટરની રચના કરેલી હોય છે સેકન્ડરી સાઈડે બે ઇલેક્ટ્રોડ જોડવામાં આવે છે આ ઇલેક્ટ્રોડને ઓઇલ કન્ટેનર એટલે કે સ્ટીલનું જે પાત્ર જે હોય છે તેની વચ્ચે રાખવામાં આવે છે આ બેલે ઇલેક્ટ્રોનો ડિસ્ટન્સ જે છે એ ચાર એમ એમનું જેટલું રાખવામાં આવે છે હવે જ્યારે આ ઇક્વિપમેન્ટ ટેસ્ટ ટેસ્ટિંગ વડે જ્યારે કરવામાં આવે છે ત્યારે ડીમરની મદદથી શરૂઆતમાં ધીરે ધીરે એના વોલ્ટેજ વધારવામાં આવે છે અને વોલ્ટેજ વધારતા જો બે ઇલેક્ટ્રો વચ્ચે સ્પાર્ક થાય તો સમજવો કે ટ્રા ઓઇલની જે ડાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ છે જે ઓછી છે એટલે કે આની અંદર જો સ્પાર્ક ન થાય તો સમજવું કે આ જે ઓઇલ છે એ એની ડાયલેક્ટ્રિકલ સ્ટ્રેન્થની પ્રોપર્ટી જે છે એ બરાબર છે એટલે કે આ સાધનની મદદથી એના જે કોષ્ટક જે હોય છે કેટલા વોલ્ટેજ ઉપર રાખેલું હોય છે એની સાથે એની ડાયલેટિકલ સ્ટેન્ડ છે જેની મદદથી આપણે ઓઇલનું ટેસ્ટિંગ કરી શકીએ છીએ આ ઓઇલ ટેસ્ટિંગ કરતી વખતે જે ઓઇલ રાખવામાં આવે છે એ ઓઇલ કેવું હોય છે ઠંડુ હોવું જોઈએ ગરમ ન હોવું જોઈએ કારણ કે ઓઇલની ડાયલેટિકલ સ્ટેન્ટ ગરમીના સમ પ્રમાણમાં હોય છે આપણે ટ્રાન્સફોર્મરનું ઓઇલ ટેસ્ટિંગ કેવી રીતે કર્યું કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તે આપણે જોયું સાવચેતીની અંદર આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મર ઓઇલનું જ્યારે ટેસ્ટિંગ કરતા હોય ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોય તો શરૂઆતમાં ડીમરથી તેના ઓછા વોલ્ટેજ આપવા અને વોલ્ટેજ ધીરે ધીરે વધારવા જોઈએ એકદમ વધારે વોલ્ટેજ આપવા જોઈએ નહીં આ એક ખાસ સાવચેતી રાખવી જોઈએ બીજું ઓઇલ જે છે એ ઓઇલ ગરમનો ઉપયોગ કરવાનો જોઈએ ઓઇલ જે છે ટ્રાન્સફર્મરથી જો ગરમ ઓઇલ કાઢેલું હોય તો એને રૂમ ટેમ્પરેચર સુધી લાવવામાં આવે છે ને રૂમ ટેમ્પરેચર લાવ્યા પછી તેના ઓઇલ કન્ટેનરની અંદર ભરવામાં આવે છે અને ત્યાર પછી તેનું ટેસ્ટિંગ કરવું જોઈએ તો હવે આપણે જોઈએ ટ્રાન્સફોર્મરનો બીજું ટૉપિક છે ટ્રાન્સફોર્મરનો પેરેલર ઓપરેશન તો પેરેલર એટલે કે સમાંતર અને ઓપરેશન એટલે જોડવું એટલે કે ટ્રાન્સફોર્મરનું સમાંતર જોડાણ કરવું જોઈએ જ્યારે એક ટ્રાન્સફોર્મરના રેટિંગ કરતાં વધારે લોડ ઉપર ઇલેક્ટ્રિકલ એનર્જી મોકલવાની હોય ત્યારે બીજા ટ્રાન્સફોર્મરને પેરેલરમાં સમાંતરમાં જોડવું પડે છે આ ટ્રાન્સફોર્મર બીજા ટ્રાન્સફોર્મરને સમાંતરમાં અથવા પેરેલરમાં જોડવા માટે તેની અમુક શરતો હોય છે એ શરતોનું પાલન કરવું પડે છે બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી એક સરખી હોવી જોઈએ જો પોલારિટી સરખી નહીં હોય તો લોડ વગર બંને ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં સર્ક્યુલેટ કરંટ પસાર થાય છે અને લોડ જોડતા તેમાં લોડના પ્રમાણમાં આઈસ્કેર આરમાં ના પ્રમાણમાં લોસમાં વધારો થ થાય છે તેથી લોસ થવાના કારણે વાઇન્ડિંગના ઉષ્ણતા વધારો થાય છે અને ઉષ્ણતા વધારો થવાના કારણે વાઇન્ડિંગ નુકસાન એટલે ટૂંકની અંદર આપણે જોઈએ કે બંને જે ટ્રાન્સફોર્મરની જે છે એ પોલારિટી સરખી હોવી જોઈએ બીજું છે બંને ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો સરખો હોવો જોઈએ દરેક ટ્રાન્સફોર્મરનો એનો પ્રાઇમરી અને સેકન્ડરીનો રેશિયો આપેલો હોય છે જ્યારે એક ટ્રાન્સફોર્મર સાથે બીજો ટ્રાન્સફોર્મરનો જ્યારે સમાંતરમાં જોડાણ કરવાનું હોય તો એક ટ્રાન્સફોર્મરનો જે રેશિયો હોય છે એ જ રેશિયો બીજા ટ્રાન્સફોર્મરનો હોવો જોઈએ જો નહીં હોય તો વોલ્ટેજ રેશિયો સરખો ન હોય તો સર્ક્યુલેટિંગ કરંટ બંને ટ્રાન્સફોર્મરની સેકન્ડરમાંથી પસાર થાય છે ત્રીજું છે દરેક ટ્રાન્સફોર્મરમાં ઇન્પિડન્સ ડ્રોપ સરખા હોવા જોઈએ ઇન્પિડન્સ ડ્રોપ એટલે કે દરેક ટ્રાન્સફોર્મરની અંદર જે લોડ ઉપર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એસી ભાષાની એસી સર્કિટની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થતો હશે બરાબર લાઇનની અંદર ટ્રાન્સફોર્મરની અંદર દરેક પ્રકારની રેજિસ્ટ ઇન્ડક્ટ્રીસ અને કેપેસિટી સર્કિટ જોડેલી હોય છે આ જોડાણના કારણે તેના ટોટલ જે અવરોધના પ્રમાણે એના કરંટના પ્રમાણની અંદર તેનો વોલ્ટેજ ડ્રોપ થાય છે એટલે કે દરેક ટ્રાન્સફોર્મર થતો ઇમ્પિડન્સ વોલ્ટેડ ડ્રોપ એ એક સરખો જ હોવો જોઈએ કારણ કે પેરેલમાં જોડેલ ટ્રાન્સફોર્મરની લોડની વેચણીનો આધાર ટ્રાન્સફોર્મરના ઇન્પિડન્સ ડ્રોપ જે પર રહેલો હોય છે ચોથું જોઈએ બંને ટ્રાન્સફોર્મરની સપ્લાય ફિકવન્સી એક સરખી હોવી જોઈએ આકૃતિની અંદર જોઈએ કે ટ્રાન્સફોર્મરની અંદર પેરેલર ઓપરેશન જોઈએ તો પેરેલાર ઓપરેશનની પહેલી આકૃતિની અંદર ઉપર આપણે જોઈશું પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ છે પ્રાઇમરી બીજું ટ્રાન્સફોર્મર જે છે એને પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજા વાઇન્ડિંગ બસ બાર સાથે તોડેલું છે સેકન્ડરી વાઇન્ડિંગ એક ટ્રાન્સફોર્મરનું અને બીજા ટ્રાન્સફોર્મરનું જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એના વોલ્ટ મીટર દ્વારા જોડેલ છે એટલે કે પહેલાં સેક ટ્રાન્સફોર્મરનો સેકન્ડરીનો સ્ટાર્ટિંગ છેડો બીજા ટ્રાન્સફોર્મરના સ્ટાર્ટિંગ છેડા સાથે જોડેલ છે અને બીજા ટ્રાન્સફોર્મરના એન્ડિંગનો છેડો વોલ્ટ મીટર સાથે જોડાણ કરી પહેલાં ટ્રાન્સફોર્મર સાથે જોડેલ જોડેલ છે જે આકૃતિની અંદર દર્શાવેલ છે બીજી આકૃતિની અંદર આપણે જોઈએ તો પેરેલર ઓપરેશન જોડવા માટેની રીત છે તો પ્રાઇમરી જોડવા માટે સપ્લાય બસ બાર એટલે કે પ્રાઇમેરી બસ બાર અને લોડ બસ બાર એટલે કે સેકન્ડરી બસ બાર છે પ્રાઇમરી વાઇન્ડિંગને પ્રાઇમેરી બસ બાર સાથે જોડવામાં આવે છે સેકન્ડરી વાઇન્ડિંગને સેકન્ડરી બસ બાર સાથે જોડવામાં આવે છે જ્યારે બીજું ટ્રાન્સફોર્મર જોડવાની શરૂઆત પડે એ પહેલાં જે પેરેલર ઓપરેશનની જે આપણે શરતો જોઈ એ શરતોનું પૂરેપૂરું પાલન થવું જ હોય તો જ બીજું ટ્રાન્સફોર્મર જોડવામાં આવે છે તો બીજું ટ્રાન્સફોર્મર જોડવા સાથે જે પ્રાઇમરીની વાઈનિંગ જે સાઈડ જે હોય છે એને પ્રાઇમરી બસપાટ સાથે જોડવામાં આવે છે સેકન્ડરી સાઇડ હોય એને સેકન્ડરી બસપાટ સાથે જોડવામાં આવે છે આ જ રીતે ટ્રાન્સફોર્મરનું પેરેલર માઇનિંગ કરવામાં આવે છે તો આકૃતિની અંદર આપણે દર્શાવવા મુજબ બે સિંગલ ફેસ ટ્રાન્સફોર્મરમાં સમાંતર જોડેલ છે અને લોડની વેચણી કરેલ છે બંને ટ્રાન્સફોર્મરમાં પેરેલરમાં ઓપરેટ કરતાં પહેલાં તેની પોલારિટી સરખી છે કે નહીં તે ચેક કરવું આવશ્યક છે અને આ માટે આકૃતિ જે એમાં દર્શાવવા મુજબ કનેક્શન કરી સેકન્ડરીના બે ટર્મિનલ વચ્ચે ફેઝ ઉલટો આપી વોલ્ટ મીટરને બંને સેકન્ડરીના બાકી રહેલ ટર્મિનલ સાથે જોડવો બંને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીને રેટેડ સપ્લાય મળતા જો વોલ્ટ મીટર શૂન્ય આંક દર્શાવે તો સમજવું કે બંને ટર્મિનલની પોલારિટી સરખી છે જો વોલ્ટમિટરનું રેડિંગ ટ્રાન્સફોર્મરના દરેક ટેડ વોલ્ટ્રેજ કરતાં ડબલ બતાવે તો સમજવું કે તેની પોલારિટી ઉલટી છે જેથી પેરેલાલ ઓપરેશન સફળ નહીં થાય તો પેરેલાલ ઓપરેશનના આપણે ફાયદા જઈશું તો સબ સ્ટેશનમાં એક કરતાં વધુ કેપેસિટીના ટ્રાન્સફોર્મર કરતાં ઘણા બધા ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરેલા હોય છે એક ટેન્સ સ્ટેન્ડ બાય ટ્રાન્સફોર્મરને બસ બારની સમાંતરમાં જોડી શકાય છે જેના લોડમાં જેમાં લોડમાં વધારો થતા જરૂર પડે છે બે જો ટ્રાન્સફોર્મરમાં કોઈ ખામી ઉત્પન્ન થાય તો બીજા ટ્રાન્સફોર્મર પર લોડ જોડેલ હોય છે જેથી સપ્લાય બ્રેકડાઉન થવાનો થતો નથી ત્રીજું છે જો ટ્રાન્સફોર્મરને બદલવાની જરૂર પડે છે ત્યારે વધુ કેપેસિટીના ટ્રાન્સફોર્મર કરતાં નાની કેપેસિટીના ટ્રાન્સફોર્મરની કિંમત ઓછી હોય છે ગેરફાયદાની અંદર જોઈએ તો જગ્યા વધુ રોકે છે ક્યારેક ઓછા આઉટપુટવાળા ટ્રાન્સફોર્મરનો બી ઉપયોગ કરવાનો હોય છે બીજું છે વધુ ટ્રાન્સફોર્મરના આઉટપુટનો ખર્ચ એક હેવી ટ્રાન્સફોર્મરના આઉટપુટ કરતાં વધુ હોય છે ત્રીજું છે પેરેલરમાં જોડાણ કરતી વખતે જો ખોટા જોડાણ થતાં ટ્રાન્સફોર્મરને નુકસાન થઈ શકે છે તો આપણે જોયા ટ્રાન્સફોર્મરની કોલિંગ સિસ્ટમ ટ્રાન્સફોર્મરનું પેરેલર ઓપરેશન ટ્રાન્સફોર્મરનું પેરેલર ઓપરેશન શા માટે કરવામાં આવે છે તેના ફાયદા શું છે તે આપણે જોયું થેન્ક યુ good job